મોરબી હોનારતમાં મોટી જનહાનિ થતા દિયોદર કોંગ્રેસના પ્રમુખ નરસિંહભાઈ રબારીએ ઘટનાને વખોડી કાઢી ભ્રષ્ટાચારનો પુલ તૂટ્યો હોવાનું જણાવ્યું. મોરબી હોનારતમાં મોટી જાનહાનિ થતા દિયોદર કોંગ્રેસના પ્રમુખ નરસિંહભાઈ રબારીએ વખોડી આ ભ્રષ્ટાચારનો પુલ તૂટ્યો છે જણાવ્યું. મોરબી હોનારતમાં 150 જેટલા લોકોના મોત થયા છે ત્યારે આખા ગુજરાતમાં શોકની લાગણી છવાઈ છે. વર્તમાન શાસકો વિરુદ્ધ લોકો ફિટકાર વર્ષાવી રહ્યા ત્યારે મેઇન ગુનેગારો બહાર છે ત્યારે દિયોદર તાલુકા કોંગ્રેસના પ્રમુખ નરસિંહભાઈ રબારી વખોડી અને સરકાર ઉપર ફિટકાર વર્ષાવી કાર્યવાહીની માંગ કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ, બળદેવરાવ, મિરાજંગ ન્યૂઝ. જે મોરબી હોનારતમાં જે 100 લોકોની કેપેસિટી હતી પરંતુ 500 ટિકિટો આપવામાં આવી, આ બાબતે જવાબદારો સામે હજુ સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા, શું કહેશો? પહેલાં તો મોરબીની જે દુઃખદ ઘટના બની છે જેની અંદર 150 આજુબાજુ લોકોના મૃત્યુ થયા છે, આ આત્માના સદગત માટે ભગવાનને પ્રાર્થના કરું છું, પરિવારને અમારી સંવેદના છે. સાથે સાથે માંગ કરું છું કે આવી દુઃખદ ઘટના બની છે એટલે આ વિષય રાજનીતિનો નથી, પરંતુ સરકારશ્રીની અને જે સંસ્થાની બેદરકારી છે, ઘોર બેદરકારીના કારણે ઘણા પરિવારો વિંખાઈ ગયા છે. નાના નાના બાળકો અને મહિલાઓના જે રીતે મૃત્યુ થયા છે, ઘણી બેન દીકરીઓ મા બાપ વગર થયા, ઘણા બાળકો મા બાપ વગર થયા, ઘણા મા બાપને પોતાનો વારસદાર ગુમાવવો પડ્યો, ઘણા આખા આખા પરિવારોની અંદર ઘુમાઈ ગયા છે. ખૂબ દુઃખદ ઘટના છે. સરકારે માત્ર ને માત્ર જે ત્યાં અહીંયા આગળ સંચાલનમાં હતા એના સામે અત્યારે મને લાગે અટકાયત કરી છે અને ફરિયાદ નનામી નોંધી અને પોતે કાર્યવાહી કરવાનો સંતોષ કરે છે. પણ અમારી માંગ એ છે, કોંગ્રેસ પાર્ટીની માંગ એ છે કે હાઈકોર્ટના નામદાર સિટિંગ જજ દ્વારા આની તપાસ થાય. કંપનીના જે ઓનરો છે એમને આરોપીમાં કેમ નથી સમાયા, આ પણ એક મોટો સવાલ છે. જે કોઈ જવાબદાર હોય એની તટસ્થ તપાસ થાય, એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય, ગુજરાતમાં દેશમાં આવી કોઈ હોનારત ન થાય અને કોઈ નિર્દોષ જીવવાની અંદર હુમાઈ ન જાય. માત્ર પૈસાની લાયથી વધારે પૈસા કમાવા માટે જેમ આપણે વાત થઈ એમ 100 કેપેસિટીવાળા જે એનો પુલ હતો એની અંદર વધારે સંખ્યામાં ટિકિટોનું વિતરણ કર્યું, લોકો વધારે પુલ ઉપર આવ્યા, એના કારણે હોનારત બની. આ કુદરતી હોનારત ન કહેવાય, આ ખરેખર દુઃખદ બાબત છે અને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમે માંગ કરીએ છીએ.